press the bell icon on the YouTube app and never miss another update. Press the bell icon on the YouTube app and never miss another update. हेलो डियर स्टूडेंट्स, तो आज आप एक नव रिएक्शन समझिए, मैनिच रिएक्शन। ऑलरेडी मैं इंग्लिश में वीडियो बनाया है, इंग्लिश में पहला जुओ, जिस पार्ट में समझ न पड़ी ए पार्ट नो ए गुजराती में तुम रिविजन करो। एक एवं वस्तु याद रखो कि इंग्लिश में एक बार तुम नोट्स जारे बनाव तरह इंग्लिश में एक बार नोट्स बनाई दो, पीछे तमने एवं लगे थे कि मैं फरीखत रिवाइज करव फटाफट, तो गुजराती में तमे वीडियो जो लो। गुजराती वीडियो की अंदर हूँ फरीखत बधु एक्सप्लेन नहीं करूँ, तमने खाली रिविजन पार्ट की अंदर बड़ी वस्तु समझाई दईस, एट फरीखत हूँ लखीश नहीं, बराबर है? तो आप समझी लीए मैनेज रिएक्शन। तो मैनेज रिएक्शन की बात करें तो मैनेज रिएक्शन की अंदर तमारी पासे त्रण टाइप ना रिएक्टिंग मोलिक्यूल होवा जोईए। क्या त्रण टाइप? तो पहलू से अपनी पास कीटोनिक डेरिवेटिव हो, तो अपनी पास एक C6H5COCH3, बराबर है? आप एसिडोफिनोन तरीके ओळखी सकिए। अहीं के तमारी पास कौन है? फॉर्मल्डिहाइड। अहीं कौन है? सेकेंडरी एमाइन। सेकेंडरी एमाइन की जगह पर तमारी पास प्राइमरी एमाइन पण होई सके अने NH3 मोलेक्यूल पण होई सके। याद रखवानुं छे कि एराइल एमाइन आ रिएक्शन अंदर पोते पार्टिसिपेट करशे नहीं, रिएक्शन प्रोसीड नहीं थवा दे, बिकॉज ऑफ द वॉट वी कैंसल द बेंजीन रिंग। ओके, तो હવે તમારી પાસે એને રાખવાનું છે કે આ રિએક્શન થાય કેવી રીતે, તો યાદ એવું રાખવાનું છે કે ભાઈ H ને કાઢો અહીંથી, ઓક્સિજન ને કાઢો અહીંથી, H ને કાઢો અહીંથી, હવે જ્યાંથી કટ કરે ત્યાંથી જોઈન કરી નાખો। અહીંયા કોણ રહ્યું તમારી પાસે? C6H5CO, H નીકળી ગયો, કોણ રહ્યું? CH2 ગ્રુપ, બરાબર? અહીંયાથી કોણ નીકળી ગયો? ઓક્સિજન, કોણ રહ્યું? CH2 ગ્રુપ। અહીંથી કોણ નીકળી ગયો? હાઇડ્રોજન નીકળી ગયો, કોણ રહ્યું તમારી પાસે? નાઇટ્રોજન, CH3 ટ્વાઈસ, અને આપણી પાસે HCl। આ CL ક્યાંથી આવ્યો? તો કે ભાઈ સોલવન્ટમાંથી આવ્યો, હાઇડ્રોક્લોરાઇડનો આપણે સોલ્ટ લીધેલો છે એટલા માટે। હવે તમારે એવું યાદ રાખવાનું છે, નાઇટ્રોજન ઉપર અહીં શું રહ્યું છે? લોન પેર ઓફ ઇલેક્ટ્રોન રહ્યું છે, તેને કારણે આપણે શું કહીએ છીએ? મેનિચ બેઝ તરીકે ઓળખીએ છીએ। તો વારાફરતી એની મિકેનિઝમ પણ સમજી લઈએ, બરાબર છે? તો મિકેનિઝમ પાર્ટની અંદર જોવા જઈએ તો તમારી પાસે એક આ ટાઈપનું રિએક્શન મોલેક્યુલ હોય કે ભાઈ આપણે એક કમ્બાઈન કરી દઈએ કે ભાઈ આર ગ્રુપ છે તમારી પાસે, કે ભાઈ અહીંયા તમારી પાસે સેકન્ડરી એમાઇન ગ્રુપ છે, બરાબર છે? એનું રિએક્શન કર્યું ફોર્માલ્ડિહાઇડ સાથે, બરાબર? કોન્સ પ્રેઝન્સમાં કીટોન પ્રેઝન્સ છે, શું બનાવે છે? તો કે ભાઈ એચ અહીંથી નીકળી જાય, ઓક્સિજન અહીંથી નીકળી જાય, એચ અહીંથી નીકળી જાય, બધું જોઈન કરીને લખી નાખો, લખી અહીંથી આર સી ડબલ બોન્ડ ઓ સી એચ ટુ, પછી કોણ આવી ગયો? સી એચ ટુ, પછી કોણ આવી ગયો? એન આર ટુ। હવે આ રિએક્શન બન્યું કેવી રીતે તેને સમજવા માટે પહેલાં એનું રિએક્શન મિકેનિઝમ સમજી લઈએ। પહેલાં આપણે લખીશું પ્રિન્સિપલ, એ આપણે પ્રિન્સિપલ આપણે સમજાવી દીધો, પછી આપણે શું લખીશું? મિકેનિઝમ, અને લાસ્ટમાં શું આવી જશે? એપ્લિકેશન। આ તમારે સિક્વન્સ યાદ રાખવાનો છે। હવે આપણે યાદ રાખીએ કે ભાઈ આર ટુ એન એચ એટલે સેકન્ડરી એમાઇન પહેલાં રિએક્ટ કરે છે કોની સાથે? ફોર્માલ્ડિહાઇડ સાથે। ફોર્માલ્ડિહાઇડમાં કોણ છે? કીટોનિક ગ્રુપ છે, કીટોનિક ગ્રુપમાં ઓક્સિજન છે, લોન પેર ઓફ ઇલેક્ટ્રોન, ઓક્સિજન ઉપર કરવા જઈએ તો એ ભાઈ ઇલેક્ટ્રોન નેગેટિવ એલિમેન્ટ છે, તો કાર્બનમાંથી ઇલેક્ટ્રોન પોતે ખેંચી લેશે, જેવા ઇલેક્ટ્રોન ખેંચે એટલે કાર્બન પર કયો ચાર્જ આવ્યો? પોઝિટિવ, આના પર કયો ચાર્જ આવ્યો? ઓક્સિજન, નેગેટિવ ચાર્જ, બોન્ડ કયો બની ગયો? સિંગલ બોન્ડ। આ નાઇટ્રોજન પર કોણ છે? લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે, એનો ચાર્જ કેવો કહેવાય? નેગેટિવ, કોના પર એટેક કરશે? પોઝિટિવ પર એટેક કરી નાખ્યું, આપણી પાસે ઇન્ટરમીડિયેટ બની ગયું। હજુ પણ તમારી પાસે જોવા જાઓ કે ભાઈ એચ અહીંથી નીકળી ગયો, કોની પાસે નીકળી ગયો? ઓ માઇનસ પાસે એચ નીકળ આવી ગયું। હવે તમારી પાસે શું છે? કે લોન પર ઓફ ઇલેક્ટ્રોન નાઇટ્રોજન પર પ્રેઝન છે, તે શું કરશે? આગળ બોન્ડ બનાવશે, જેવો બોન્ડ બનાવે એટલે કાર્બન વેલેન્સ નીકળી થઈ ગઈ, પાંચ થઈ ગઈ, એ હોય નહીં, એટલે ઓ એચ અહીંથી નીકળી ગયો। તમારી પાસે કોણ આવી ગયો? આર ટુ એન પોઝિટિવ ચાર્જ ડબલ બોન્ડ સી એચ ટુ। હવે આ તમારી પાસે એક ઇન્ટરમીડિયેટ બન્યું, મૂકી રાખીએ આપણે। હવે જોવા જઈએ તમારી પાસે કીટોનિક ડેરિવેટિવ છે, એટલે કીટોન મોલેક્યુલમાં લીધો। હવે તમારી પાસે એવી વિચાર કરજો, મેસોમેરિક ઇફેક્ટ કરી નાખીએ, મેસોમેરિક એટલે આપણે શું કરવું છે? કીટોનને ઇનોલમાં કન્વર્ઝન કરવું છે। એક્ઝામમાં ડાયરેક્ટ આપણે આ સ્ટેપમાંથી આ સ્ટેપ લખીશું, પણ આ સ્ટેપ બન્યું કેવી રીતે તમને આઈડિયા હોવો જોઈએ। તો કે ભાઈ આર ટુ સી ડબલ બોન્ડ ઓ કેન્સલ લીધા, ઇલેક્ટ્રોન શું આવે? માઇનસ ચાર્જ આવ્યો, આના પર કયો ચાર્જ આવ્યો? પોઝિટિવ ચાર્જ। આ હાઇડ્રોજન અહીંયા શિફ્ટ થઈ ગયો, એટલે આના પર કયો ચાર્જ આવી ગયો? ઓએચ થઈ ગયો। હવે હાઇડ્રોજનનો ચાર્જ પોતાનો કયો? પોઝિટિવ, મૂકીને શું જાય? નેગેટિવ, તો અહીંયા કયો ચાર્જ આવી ગયો? નેગેટિવ, અહીંયા કયો ચાર્જ છે? પોઝિટિવ, તો પોઝિટિવ નેગેટિવ ચાર્જ છે, શું બની જાય? બોન્ડ બની જાય, એટલે અહીંયા તમારે ડાયરેક્ટ શું લખવાનું છે? આર સી ડબલ બોન્ડ સી એચ ટુ ઓ એચ। એક્ઝામમાં આ સ્ટેપમાંથી આ સ્ટેપ આપણે ડાયરેક્ટલી લખીશું, બરાબર? આ આપણે ખાલી સમજવા માટે લખેલું છે। ચલો હવે આ એ અને બી છે, બંનેને હું કમ્બાઈન કરી નાખું, તો મારી પાસે એક બી પાર્ટ છે, અહીંયા એ પાર્ટ છે। અહીંયા જોવા જાઓ તો ભાઈ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન અહીંયા બોન્ડ બનાવે,
જેવા બોન્ડ બનાવ્યા એટલે કાર્બનની વેલેન્સી 5 થઈ ગઈ એટલે ડિસ્ટર્બ થઈ ગઈ એટલે આ બોન્ડ ને શું બનાવ્યું બોન્ડ બનાવ્યો એટલે આની વેલેન્સી ડિસ્ટર્બ થઈ ગઈ એટલે આને શું કરી નાખ્યું ન્યુટ્રલાઇઝ કરી નાખ્યા. એક વસ્તુ હંમેશા યાદ રાખવાનું પહેલા પણ આગળના વિડીયોમાં સમજાવ્યું છે કે ભાઈ પોઝિટિવ એન્ડ નેગેટિવ ચાર્જ ઓર્ગેનિકમાં સ્ટેબલ હોય નહીં, એને સ્ટેબલ કરવા માટે બધા પ્રયત્ન કરતા હોય, બરાબર છે. તો જેટલા પણ રિએક્શન નીકળી જતા શું થાય છે કે ભાઈ એક ઇન્ટરમીડિયેટ બને છે. ઇન્ટરમીડિયેટમાં શું હોય છે પોઝિટિવ નેગેટિવ ચાર્જ હોય છે, આજુબાજુવાળા શું કરે છે એને સ્ટેબલ કરવાનો પ્રયત્ન કરે છે. તો આપણે શું કરી નાખ્યું ભાઈ લોન પર ઓફ ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાવેલ કર્યા ડબલ બોન્ડ બની ગયો એટલે આના પર પોઝિટિવ ચાર્જ, સમજો એટલે એચ પ્લસ અહીંથી નીકળી જાય. એચનો ચાર્જ કેવો પોતે પોઝિટિવ, મૂકીને શું જાય નેગેટિવ, તો અહીંયા તમારી પાસે શું લોન પર ઓફ ઇલેક્ટ્રોન આવી ગયા એટલે આ ન્યુટ્રલ બની ગયો. એટલે આ તમારી પાસે બોન્ડના ઇલેક્ટ્રોન છે અહીંયા બોન્ડ બનાવ્યો, જેવો બોન્ડ બનાવે એટલે કાર્બન વેલેન્સ એટલે કે 5 થઈ ગઈ છે, સ્ટેબલ ના હોય એટલે આ શું કરશે અહીંયા બોન્ડ બનાવશે. બધું કમ્બાઈન કરીને લખી નાખો, અહીંથી લખીએ આર સી ડબલ બોન્ડ ઓ, અહીંયા કોણ આવી ગયા સીએચ ટુ, અહીંયા કોણ આવી ગયા સીએચ ટુ, અહીંયા કોણ રહી ગયું એનઆર ટુ. નાઇટ્રોજન ઉપર શું આવી ગયું પાછું લોન પર ઓફ ઇલેક્ટ્રોન. લોન પર ઓફ ઇલેક્ટ્રોન એટલે શું હોય તો કે ભાઈ બેઝ તરીકે ઓળખવામાં આવે, કારણ કે પોતે લોન પર ઓફ ઇલેક્ટ્રોન પોતે ડોનેટ કરી શકે, બરાબર છે, ખબર છે લુઇસ બેઝ અને લુઇસ એસિડ, બરાબર. તો આ શું કરશે કે લોન પર ઓફ ઇલેક્ટ્રોન બીજા કોઈ એલિમેન્ટને આપી શકે, ગ્રુપને આપી શકે, તેને આપણે શું કહીશું મેનિજ બેઝ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો એકાદ એક્ઝામ્પલ જોઈ લઈએ કે ભાઈ મેનિજ બેઝનું એક્ઝામ્પલ જોઈ લઈએ કે એની એપ્લિકેશન કેવી રીતે યુઝ થાય. તો આપણે એક એક્ઝામ્પલ અહીંયા લખેલું છે. હવે મોટાભાગના નેચરલ પ્રોડક્ટ, બરાબર છે, એની અંદર આનો યુઝ થશે. તો એક મોલેક્યુલ છે એનું નામ છે સક્સિનાલ્ડિહાઈડ, બરાબર. આપણને ખબર છે સક્સિનિક એસિડ આવી રીતે લખી શકાય, સી ડબલ વન ઓ એચ સી એચ ટુ, ધીસ ઇઝ અ સ્ટ્રક્ચર ઓફ સક્સિનિક એસિડ, બરાબર. સક્સિનિક એસિડની જગ્યાએ મેં શું લખી નાખ્યું સક્સિનાલ્ડિહાઈડ, લાલ્ડિહાઈડ ગ્રુપ લખી દીધું, એનું શું બોલીશું સક્સિનાલ્ડિહાઈડ. અહીંયા શું લીધો છે મિથાઇલેમાઇન ગ્રુપ લીધો, અહીંયા કોણ છે કિટોનિક ગ્રુપ છે, દેટ ઇઝ એસિટોન સી એચ થ્રી સી એચ થ્રી સી ડબલ વન ઓ. એચ એચ એવી રીતે અલગ લખ્યા છે કે તમને ખબર પડે કે ભાઈ એચ ટુ કેવી રીતે દૂર થાય છે. ત્યાં વિચારો ઓક્સિજન અહીંથી નીકળ્યો, એચ અહીંથી નીકળ્યો, હાઇડ્રોજન અહીંથી નીકળ્યો, બરાબર. કમ્બાઈન થઈને શું બની ગયું મેનિજ બેઝ બની ગયું. ફરી વખત ઓક્સિજન અહીંથી, હાઇડ્રોજન અહીંથી, હાઇડ્રોજન અહીંથી, કમ્બાઈન થઈને શું બની ગયું મેનિજ બેઝ. કેટલી વખત દૂર કર્યા એચ ટુ ઓ, તો કે ભાઈ બે મોલ ઓફ એચ ટુ ઓ દૂર કર્યા, તો એને આપણે શું બોલીશું ડબલ મેનિજ રિએક્શન બોલીશું. ચલો અહીંથી લખવાની શરૂઆત કરીએ, તો કે ભાઈ સી એચ લખી દીધો, એની જોડે કોણ છે સી એચ ટુ, એની જોડે કોણ છે સી એચ ટુ, એની જોડે કોણ છે સી એચ, બરાબર. હવે અહીંયા ઘરથી શું કાઢી નાખ્યો હાઇડ્રોજન કાઢી નાખ્યો, ત્યાં કોણ આવી ગયો નાઇટ્રોજન, અહીંથી પણ હાઇડ્રોજન કાઢી નાખ્યો, કોણ આવી ગયો નાઇટ્રોજન. કમ્બાઈન થઈને બંને પાસે બોન્ડ બનેલા છે, એની જોડે કોણ છે નાઇટ્રોજન જોડે, તો કે મિથાઇલ ગ્રુપ. હવે આ જે સી એચ જે બન્યા છે એની જોડે કોણ જોડે બોન્ડ બનાવે છે, તો કે ભાઈ સી એચ ટુ જોડે બોન્ડ બનાવે છે. અહીંયા કોણ છે કિટોનિક ગ્રુપ, અહીંયા કોણ છે સી એચ ટુ ગ્રુપ. તો આ જે સ્ટ્રક્ચર બન્યું એનું નામ શું બનશે ટ્રોપિનોન. શું છે ટ્રોપિનોન, બરાબર. તો એક બીજું એક્ઝામ્પલ જોઈ લઈએ, તો બીજું એક્ઝામ્પલ સમજવા જઈએ કે તમારી પાસે આગળ સી એચ થ્રી સી ઓ સી એચ ટુ સી એચ થ્રી ગ્રુપ છે, ફોર્માલ્ડિહાઇડ મોલેક્યુલ છે, બરાબર. હવે એનું રિએક્શન કર્યું છે ડાયમિથાઇલ એમાઇન સાથે, સેકન્ડરી એમાઇન લઈ લઈએ, તો કે ભાઈ અહીંથી હાઇડ્રોજન, અહીંથી ઓક્સિજન, અહીંથી હાઇડ્રોજન, બરાબર. કમ્બાઈન કરીને પોતે કાન નાખો એચ ટુ ઓ, ત્યાં શું બનશે સી એચ થ્રી, અહીંયા આવશે સી ઓ, અહીંયા કોણ આવશે સી એચ ટુ, અહીંયા કોણ છે સી એચ ટુ, બરાબર. હવે અહીંયા કોણ આવી ગયો સી એચ ટુ તમારી પાસે આવી ગયો, બરાબર છે, આમાંથી ઓક્સિજન નીકળ્યો એટલે અહીંયા કોણ આવી ગયો એન એન મિથાઇલ ગ્રુપ. એટલે કે તમારી પાસે નાઇટ્રોજન ઉપર લોન તરફ ઇલેક્ટ્રોન બાકી રહ્યા, એને આપણે શું બોલીશું ધીસ ઇઝ અવર મેનિજ બેઝ. તો આ આપણી પાસે મેનિજ બેઝ બની ગયું, બરાબર. એક વધારાનું રિએક્શન તમારી પાસે યુનિટ ટુ ની અંદર કમ્પ્લીટ થાય છે. હવે આપણે નેક્સ્ટ રિએક્શનની અંદર આપણે સમજીશું, તો દેટ ઇઝ અવર બેન્ઝોઇન કન્ડેન્સેશન રિએક્શન, બરાબર. એટલે ઓલમોસ્ટ તમે જોવા જાઓ યુનિટ ટુ તમારી પાસે બધું આવ્યું છે. યુનિટ ટુની પ્રેક્ટિસ વધારે કરો, મોટાભાગના સ્ટુડન્ટ્સને યુનિટ ટુની અંદર ઘણો બધો પ્રોબ્લેમ આવે છે, કારણ કે એકાદ રિએક્શન તમને ખબર પડશે, પછી ધીમે ધીમે તમે જ્યારે રિએક્શન તમે લખશો નહીં, ખાલી જોયા કરો, તમને સમજ નહીં પડે. એટલે મારો ઓપિનિયન એવો છે કે ભાઈ એક રિએક્શન લખો, પ્રિન્સિપલ મિકેનિઝમ એપ્લિકેશન બે ત્રણ વખત લખી જાઓ, પછી બધાના ટાઇટલ લઈને એકવાર બેસો અને બધાના ટાઇટલ સાથે વિચારો કે પ્રિન્સિપલ શું છે. જ્યાં ભણવા માટે બેસો છો ત્યાં આગળ લગાવી દો કે ભાઈ આનો પ્રિન્સિપલ આ છે, આ રિએક્શનમાંથી આ રિએક્ટન્ટમાંથી આ પ્રોડક્ટ બનાવે છે, બરાબર છે. વચ્ચે શું ઇન્ટરમીડિયેટ બને છે, કયા રિએક્ટિંગ મોલેક્યુલ છે, એનું પણ તમે ધ્યાન આપો, બરાબર. જો ઓર્ગેનિક કેમેસ્ટ્રી તમારે વ્યવસ્થિત તમારે ભણવું હોય તો તમારી પાસે નેમ રિએક્શનનું નોલેજ કમ્પલસરી હોવું જોઈએ. નેમ રિએક્શન આવડશે તો જ તમને ઓર્ગેનિક રિએક્શન ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં વધારે મજા આવશે. ઓકે, થેન્ક યુ.